नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પાઠ અલ્ગોરિધમની રચના, બરાબર, એ પાઠ આપણે ચાલુ હતો. એમાં આજે આપણે ભાગ 3નો અભ્યાસ કરવાના છીએ. તો ભાગ 3ની અંદર આપણે ફ્લો ચાર્ટ દોરવા, તો વિવિધ પ્રતીકોનો ઉપયોગ કરીને ફ્લો ચાર્ટ કેવી રીતે દોરાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. એક, બે સંખ્યાનો સરવાળો કરવા, તો પહેલું સ્ટેપ છે એ અને બી બે સંખ્યા લો. બીજું, બંને સંખ્યાઓનો સરવાળો કરી પરિણામ સમમાં સ્ટોર કરો. એ બી અને સમ ચલ વેરિયેબલ્સ સ્ટોર કરો. અમલ દરમિયાન જેની કિંમત બદલાતી રહે છે તે ઘટકને ચલ ચલ કહે છે, એટલે કે કૌંસમાં વેરિયેબલ. બિગિનિંગ, ઇનપુટ ફર્સ્ટ નંબર એ, ઇનપુટ સેકન્ડ નંબર બી, એડ એ એન્ડ બી સ્ટોર રિઝલ્ટ ઇન સમ. પ્રિન્ટ સમ એટલે સરવાળો બંનેનો, અને આપણે જે સરવાળો થઈ ગયો બંનેનો એટલે આપણું કાર્ય પૂર્ણ થયું, એટલે એન્ડ અંત. બે, બે સંખ્યાની કિંમત એકબીજા સાથે બદલવા. એ અને બી બે સંખ્યા લો, પહેલું સ્ટેપ. બીજું, એની કિંમત વેરને આપો, બીની કિંમત એને આપો. વેરિયેબલ, વેર એટલે વેરિયેબલ ની કિંમત બીને આપો. ચલો આપણે ફ્લો ચાર્ટ તરફ જોઈએ. બિગિનિંગ, ઇનપુટ ધ ફર્સ્ટ નંબર એ, ઇનપુટ ધ સેકન્ડ નંબર બી, વેર બરાબર એ, એ બરાબર બી બરાબર વેર. પ્રિન્ટ વેલ્યુ ઓફ એ એન્ડ બી, પ્રિન્ટ વેલ્યુ શું આવે છે? એ અને બી સરખી, બરાબર. આપણું અહીંયા ફ્લો ચાર્ટનો એન્ડ આવી ગયો. ચલો આગળ, નંબર 3, 5 વર્ષ માટે 10% લેખે 50,000ના સાદા વ્યાજની ગણતરી કરવા. આઈ એટલે ઇન્ટરેસ્ટ, આઈ એટલે ઇન્ટરેસ્ટ, બરાબર. પી એટલે મૂળમૂડી, આર બરાબર વ્યાજનો દર અને એન બરાબર વર્ષની સંખ્યા. આપણે અહીંયા વ્યાજની ગણતરી કરવાની છે એટલે વ્યાજ શોધવાનું છે, બરાબર. તો આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા એન અપોન 100. અહીંયા આઈ સાદું વ્યાજ, પી મૂળમૂડી, આર વ્યાજનો દર અને એન એટલે વર્ષની સંખ્યા દર્શાવે છે. આ ફ્લો ચાર્ટમાં આપણી પાસે આઈ પી આર અને એન એ ચાર ચલ છે, 100 એ અચલ છે. ચલો બિગિનિંગ, ઇનપુટ પ્રિન્સિપલ અમાઉન્ટ પી, ઇનપુટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર, ઇનપુટ નંબર ઓફ યર એટલે એન. ચલો પી નાના છે 0 કરતાં, એટલે હા પણ હોય અને ના પણ હોય. આર નાના છે 0 કરતાં, યસ હા પણ હોય અને ના પણ હોય. એન એટલે વર્ષની સંખ્યા 0 કરતાં નાની છે, હા પણ હોય અને ના પણ હોય, બરાબર. અહીંયા પ્રિન્ટ એરર, આઈ બરાબર અહીંયા આપણે જોયું ને, પી ગુણ્યા આર ગુણ્યા એન અપોન 100. પ્રિન્ટ વેલ્યુ ઓફ આઈ, આ જે જવાબ આવે, આ બધાનો સંખ્યા મૂકીએ પછી જવાબ આવે એ આપણને ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ મળ્યું આઈ, અને અહીંયા આપણું જે કાર્ય છે એ પૂર્ણ થયું. 4, આપેલી સંખ્યા બેકી છે કે એકી તે શોધવા. બેકીને ઇવન કહેવાય અને એકીને ઓડ કહેવાય.
બેકી સંખ્યા બે વડે ભાગી શકાય છે. બેકી સંખ્યાને બે વડે ભાગી શકાય છે. એક નંબર સંખ્યા લો અને તેને બે વડે ભાગો, તમને શેષ મળશે. હવે શેષ બરાબર શેષ ગુણ્યા બે બરાબર ન્યૂ નંબર બરાબર નંબર ઓફ નંબરની કિંમત. ત્રણ, જો નંબર ઓછા ન્યૂ નંબર બરાબર ઝીરો હોય તો તે સંખ્યા બેકી છે, અને જો નંબર ઓછા ન્યૂ નંબર એટલે કે નંબર ઓછા ન્યૂ નંબર વધારે હોય ઝીરો કરતાં તો તે સંખ્યા એકી છે. ચલો ઇનપુટ ધ નંબર, નંબર બરાબર ઝીરો, યસ તો પ્રિન્ટ એરર, નો તો કોન્ટેન્ટ બરાબર નંબર અપોન ટુ, કોન્ટેન્ટ બરાબર ન્યૂ નંબર બરાબર કોન્ટેન્ટ કોન્ટેન્ટ અપોન ગુણ્યા ટુ, ડિફરન્સ બરાબર નંબર માઇનસ ન્યૂ નંબર, તો અહીંયા ડિફરન્સ બરાબર ઝીરો, તો યસ પ્રિન્ટ ઇવન નંબર એટલે કે તે બેકી સંખ્યા છે. જો ઝીરો આવી જાય તો, અથવા નથી આવતું તો એકી સંખ્યા છે. ઓડ નંબર એટલે એકી સંખ્યા, બરાબર. બે શક્યતાઓ રહેલી છે, જો ઝીરો ન આવે તો તે સંખ્યા એકી છે, અને આ જવાબ આ જે ગુણાકાર ભાગાકાર કરતા જો જવાબ ઝીરો આવે, ઝીરો બરાબર ઝીરો આવી જાય તો એ આપણી સંખ્યા બેકી છે એટલે કે ઇવન નંબર છે, બરાબર. અહીંયા આપણું કાર્ય પૂર્ણ થાય છે. પાંચ, આપેલી બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવા. તો ઇનપુટ ધ નંબર એક્સ, ઇનપુટ ફર્સ્ટ નંબર એક્સ, ઇનપુટ સેકન્ડ નંબર વાય. તો અહીંયા શક્યતા રહેલી છે બે સંખ્યા, શું પ્રશ્ન છે આપણો, બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવા. તો અહીંયા આગળ એક્સ મોટા છે વાય કરતાં, અને એક્સ નાના છે વાય કરતાં. અહીંયા એક્સ મોટો છે, અહીંયા વાય મોટો છે. કમ્પેર એક્સ એન્ડ વાય એટલે કે એક્સ અને વાયનું કમ્પેરિઝન કરવાનું છે. તો પ્રિન્ટ એક્સ ઇઝ ગ્રેટર એટલે કે પ્રિન્ટ એક્સ એક્સ મોટો છે. અહીંયા પ્રિન્ટ બોથ આર ઇક્વલ એટલે કે એક્સ અને વાય સરખા છે, આ બીજી શક્યતા. અને ત્રીજું પ્રિન્ટ કયો નીકળશે, વાય મોટો છે એક્સ કરતાં, બરાબર. તો અહીંયા આગળ ત્રણ શક્યતાનું આપણને અલ્ગોરિધમ થઈ જાય છે, એક્સ મોટા છે, એક્સ અને વાય સરખા છે, અને અહીંયા આગળ વાય મોટા છે, બરાબર. એક્સ અને વાય બે સંખ્યા લો, બરાબર. અહીંયા આપણે જોયું ને જે ચાર્ટ એનું છે આ, જો એક્સ મોટા છે વાય કરતાં તો એક્સ ઇઝ ગ્રેટર ધેન એસ ઇઝ ગ્રેટર ધેન એટલે એક્સ મોટો છે એમ છાપો. બંને સરખા, બંને સંખ્યા સરખા હોય એટલે સરખી. અને અહીંયા આગળ એક્સ નાનો છે વાય કરતાં, તો વાય મોટો થયો ને, તો વાય ઇઝ ગ્રેટર ધેન ગ્રેટર એટલે કે વાય ઇઝ ગ્રેટર એટલે વાય મોટો છે છાપો. ચલો છ નંબર, આપેલી ત્રણ સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવા. એક્સ વાય અને ઝેડ આ ત્રણ સંખ્યા લો. બે, એક્સ વાય અને ઝેડને સરખાઓ, ત્રણેય સંખ્યા સરખી છે. ત્રણ, જો સંખ્યા સરખી ન હોય તો એક્સ અને વાયને સરખાઓ એટલે કે એક્સ અને વાય સરખાઓ. તો જો એક્સ મોટી છે વાય કરતાં તો એક્સ અને ઝેડને સરખાઓ. જો એક્સ મોટી છે ઝેડ કરતાં, એક્સ મોટી હોય ઝેડ કરતાં તો એક્સ સૌથી મોટી સંખ્યા છે, નહીં તો ઝેડમાંથી મોટી સંખ્યા છે. પાંચ, ચોથા પગલામાં જો એક્સ નાની છે વાય કરતાં તો વાય અને ઝેડ સરખાઓ. વાય મોટા છે ઝેડ કરતાં, જો વાય મોટા હોય ઝેડ કરતાં તો વાય મોટી સંખ્યા છે. છ,
જો એમ ન હોય તો ઝેડ મોટી સંખ્યા છે. પહેલાં ઝેડને લઈ અને એક્સ સાથે સરખાવી, બરાબર. તો એક્સ મોટી હોય તો સૌથી મોટી સંખ્યા કઈ થાય? એક્સ. વાયને અને ઝેડ સાથે સરખાવ્યા, બરાબર. અહીંયા એક્સ અને વાય, એક્સ કરતાં વાય મોટી છે તો વાયને અને ઝેડને સરખાવો. ઝેડ કરતાં પણ વાય મોટી છે તો કઈ સંખ્યા મોટી થઈ? વાય. જો એમ ન હોય તો, જો આ બે શક્યતા ના હોય તો ઝેડ મોટી સંખ્યા છે. ચલો એને ફ્લોચાર્ટ દ્વારા સમજીએ. ઇનપુટ ધ ફર્સ્ટ નંબર એક્સ, ઇનપુટ ધ સેકન્ડ નંબર વાય, ઇનપુટ ધ થર્ડ નંબર ઝેડ. ચલો અહીંયા આપણે જે પહેલી જે શક્યતાઓ અહીંયા ચકાસી હતી ને, આ ચોથા નંબરવાળી, બરાબર. જુઓ અહીંયા આગળ કમ્પેર એક્સ એન્ડ વાય. આપણે પહેલાં શું કરીશું? એક્સ અને વાયને કમ્પેર કરીશું. તો એક્સ નાની છે વાય કરતાં, એક્સ નાની છે વાય કરતાં, એક્સ બરાબર વાય, બરાબર. અને અહીંયા આગળ એક્સ મોટી છે વાય કરતાં. અહીંયા એક્સ નાની છે, અહીંયા એક્સને વાય સરખા છે, અને અહીંયા આગળ એક્સ મોટી છે વાય કરતાં, બરાબર. ચલો આગળ જોઈએ. હવે અહીંયા વાય અને ઝેડને સરખાવીએ, બરાબર. તો વાય ઇઝ, અહીંયા વાય શું બતાવ્યું છે આપણને? વાય ઇઝ ગ્રેટર ધેન, એટલે કે વાય કોના કરતાં મોટી છે? ઝેડ કરતાં. આ એક શક્યતા, બરાબર. તો પ્રિન્ટ ઝેડ ઇઝ ગ્રેટર ધેન, એટલે અહીંયા કઈ શક્યતા છે? પ્રિન્ટ ઝેડ ઇઝ, એટલે અહીંયા ઝેડ મોટી છે, અહીંયા વાય મોટી છે. હવે એક્સ અને ઝેડને સરખાવીએ તો અહીંયા આગળ આપણને એક્સ મોટી બતાવી છે, તો અહીંયા પ્રિન્ટમાં શું નીકળશે? તો એક્સ ઇઝ ગ્રેટર ધેન. ચલો અહીંયા વાય બરાબર ઝેડ, નો અથવા યસ. તો ઓલ પ્રિન્ટ ઓલ આર ઇક્વલ, એટલે કે બંને બધી પ્રિન્ટો સરખી, એટલે કે બધા નંબર સરખા છે, બરાબર. તો અહીંયા શક્યતા એક, આ આપણને નંબર દર્શાવ્યો છે, એટલે કે સાત. મોટામાં સંખ્યામાં મોટા સમૂહમાંથી મહત્તમ સંખ્યા શોધવા. ત્રણ સંખ્યામાંથી મહત્તમ સંખ્યા શોધવા અને સમજવા માટેનો ફ્લો ચાર્ટ જટિલ છે. ધારો કે તમારે 100 સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો તમારે ખૂબ મોટો ફ્લો ચાર્ટ બનાવવો પડે. આ સમસ્યાના ઉકેલ માટે આપણે ઉદાહરણ 6માં આપેલા ફ્લો ચાર્ટમાં થોડા ફેરફાર કરવા પડશે. જે આપણે આ ફ્લો ચાર્ટ જોયો આગળનો, આમાં થોડા ફેરફાર કરીશું તો આપણને આજે આપણો જે 7માં નંબરનું જે છે, સૌ મોટા સંખ્યાના મોટા સમૂહમાંથી મહત્તમ સંખ્યા શોધવા. ચલો ઇનપુટ ધ ટોટલ નંબર એન, મેક્સિમમ બરાબર મોટામાં મોટી કિંમત બરાબર 0, કાઉન્ટ બરાબર 0. ઇનપુટ ધ નંબર નમ, કાઉન્ટ બરાબર કાઉન્ટ પ્લસ 1, નંબર મોટા છે બરાબર મેક્સિમમ યસ. તો બંને અહીંયા આગળ સરખા થાય છે. જો ન હોય તો કાઉન્ટ નાના છે એન કરતા, તો અહીંયા પ્રિન્ટ નીકળશે, પ્રિન્ટ મેક્સિમમ નંબરની, બરાબર નો. અને અહીંયા આગળ આપણે એન્ડ આવી જશે. આ ફ્લો ચાર્ટને એનની કુલ સંખ્યા છે, એન એ કુલ સંખ્યા છે, નમ એ ઇનપુટ સંખ્યા છે, અને કાઉન્ટને એન સાથે સરખાવો. જો આ સરખામણી સાચી હોય તો નવી સંખ્યા દાખલ કરવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. ફ્લો ચાર્ટના એકના એક પગલાઓને પુનરાવર્તિત કરવાની પ્રક્રિયાને લૂપિંગ કહે છે. ફ્લો ચાર્ટના એકના એક પગલાને પુનરાવર્તિત કરવાની પ્રક્રિયાને લૂપિંગ કહે છે. આ પ્રશ્ન તમારી ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે.
तो અહીં આપણે ફ્લોચાર્ટ દોરવાના નિયમ. એક, સમસ્યાનો વિચાર કરો. ઇનપુટ, અપેક્ષિત આઉટપુટ અને સંભવિત મર્યાદાઓનો વિચાર કરો. બે, ફ્લોચાર્ટમાં બધી જ વિગતો આપવી નહીં. ત્રણ, સાદી ભાષાનો ઉપયોગ કરો. ચાર, ચલના નામોનો ઉપયોગ કરવામાં ભૂલ ન થાય તે જુઓ. પાંચ, ફ્લોચાર્ટ ડાબી બાજુથી જમણી બાજુ અને ઉપરથી નીચે દોરો. ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ. છ, કનેક્ટર્સનો ઉપયોગ કરો. ફ્લો લાઇન એકબીજાને છેદે નહીં તેનું ધ્યાન રાખો. જો ફ્લોચાર્ટ એક પાનાથી વધતો હોય તો કનેક્ટર્સનો ઉપયોગ કરો. ફ્લોચાર્ટના લાભ. એક, સમગ્ર પ્રક્રિયા વાંચવા કરતાં ફ્લોચાર્ટનું ચિત્રાત્મક નિરૂપણ સમજવામાં સરળ બને છે. બે, કમ્પ્યુટરની સૂચનાઓ લખવા માટે ફ્લોચાર્ટ ખૂબ જ સરળ સાધન છે. ત્રણ, લીધેલા પગલાઓને ચકાસીને જરૂર હોય તો તેમાં ફેરફાર કરવાનું સરળ પડે છે. ચાર, સમસ્યાને ઉકેલવાની વિવિધ પદ્ધતિઓની તુલના સરળ બને છે. ફ્લોચાર્ટના ગેરફાયદા. ફ્લોચાર્ટ દોરવાના નિયમો કીધા છે, ફ્લોચાર્ટના લાભ અને ગેરલાભ. ગેરફાયદા. એક, મોટી અને જટિલ સમસ્યા માટે ફ્લોચાર્ટ દોરવાની પ્રક્રિયા કંટાળાજનક હોય છે અને તે ખૂબ જ સમય માંગી લે છે. જ્યારે કોઈ મોટી સંખ્યા અથવા જટિલ સમસ્યાઓ હોય તો એનો ફ્લોચાર્ટ દોરવો હોય તો એ કંટાળાજનક લાગે છે અને ખૂબ જ સમય માંગી લે છે. બે, ફ્લોચાર્ટના પ્રતીકો હોવાથી પ્રોગ્રામમાં કોઈ ફેરફાર કે સુધારા વધારા કરવાના થાય તો આખાય ફ્લોચાર્ટ ફરીથી દોરવો પડે છે. ફ્લોચાર્ટના નિશ્ચિત પ્રતીકોનો ઉપયોગ કરી અને આપણે ફ્લોચાર્ટ દોરવાનો છે. જો પ્રોગ્રામમાં કોઈ ફેરફાર કે સુધારા વધારા કરવાના થાય તો આખો ફ્લોચાર્ટ આપણે ફરીથી દોરવો પડે છે. તો આ એક એનો ગેરલાભ છે. ત્રણ, ફ્લોચાર્ટમાં લખાતી માહિતી માટે કોઈ નિશ્ચિત પ્રમાણભૂત નિયમો હોતા નથી. આથી એક જ સમસ્યા માટે તૈયાર કરાતા અલગ અલગ ફ્લોચાર્ટ તર્ક એક જ હોવા છતાં તેમાં દર્શાવાતી માહિતી જુદી જુદી હોય છે. જુઓ, ફ્લોચાર્ટમાં લખાતી માહિતી માટે કોઈ નિશ્ચિત પ્રમાણભૂત નિયમો હોતા નથી. આથી એક જ સમસ્યા માટે તૈયાર થતા અલગ અલગ ફ્લોચાર્ટ તર્ક એક જ હોવા છતાં તેમાં દર્શાવાતી માહિતી જુદી જુદી હોય છે. કોઈ એક જ સમસ્યા હોય અને એના માટે ફ્લોચાર્ટ તૈયાર કરવાનો હોય, બરાબર, તો અલગ અલગ ફ્લોચાર્ટ એટલે કે અલગ અલગ વિચારસરણી અલગ અલગ તરફથી અલગ અલગ ફ્લોચાર્ટ બને છે, બરાબર. તો એમાં દર્શાવાતી માહિતી પણ અલગ અલગ પડી જાય છે. તો આ એક મર્યાદા. બીજી છે સ્વાધ્યાય. આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ. નીચેના દરેક વાક્યોને નીચે સૂચવેલા વિકલ્પો પૈકી સાચો હોય તેની પર વર્તુળને પેનથી પૂર્ણ કરો. એટલે કે વર્તુળો એ પેનથી પૂર્ણ કરવાનું છે. એક, નિશ્ચિત કાર્ય પૂર્ણ કરવા માટે નિશ્ચિત પગલાં લેવા પડે તે અંગે કમ્પ્યુટરને અપાતા પ્રોગ્રામની ખાલી જગ્યા કહે છે, તો એને શું કહેવાય? એલ્ગોરિધમ. તો અહીંયા આપણે આને પૂર્ણ કરવાનું છે આ રીતે ડાર્ક કરીને. બે, જેના જવાબ નિશ્ચિત હોય તેવા કાર્યો ખાલી જગ્યા અલ્ગોરિધમ કરે છે, તો એ ડેફિનેટિવ. કયું અલ્ગોરિધમ કરે છે? ડેફિનેટિવ. ત્રણ, પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવાતી આકૃતિને ખાલી જગ્યા કહે છે, તો જવાબમાં આવશે ફ્લોચાર્ટ. પ્રમાણભૂત એટલે કે નક્કી કરેલા પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિ, જેને આપણે ફ્લોચાર્ટ કહીએ છીએ. ચાર, પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે, તો ફ્લો લાઇન. કોણ કરે છે? ફ્લો લાઇન. પાંચ, ખાલી જગ્યાએ ફ્લોચાર્ટનામાં આરંભ અને અંતનો નિર્દેશ કરે છે, તો ટર્મિનલ. કોણ કરે છે? ટર્મિનલ. જવાબમાં આવશે ટર્મિનલ. છ, ખાલી જગ્યા પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટપુટનો નિર્દેશ કરે છે, તો ઇનપુટ આઉટપુટ. કોણ નિર્દેશ કરે છે? ઇનપુટ આઉટપુટ.
સાત ખાલી જગ્યા પ્રક્રિયામાં લેવાતા લેવાયેલા નિર્ણયો અને કરવામાં આવેલી તુલનાનો નિર્દેશ કરે છે. ડિસિઝન કોણ કરે છે? ડિસિઝન. આઠ ખાલી જગ્યાનો ઉપયોગ ચલની કિંમત દર્શાવવા માટે પણ થાય છે. પ્રોસેસનો શેનો? પ્રોસેસનો જવાબમાં આવશે પ્રોસેસ. નવ મોટો ફ્લોચાર્ટના વિવિધ ભાગોને જોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. એટલે કે એક કરતાં બીજા પાના ઉપર જ્યારે આપણો ફ્લોચાર્ટ જાય છે તો એને જોડવા માટે, એ ભાગને જોડવા માટે કનેક્ટર શેનો ઉપયોગ થાય છે? કનેક્ટરનો. તો જવાબમાં આવશે કનેક્ટર. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ અભ્યાસ કરો ત્યારે સ્વાધ્યાયનું અભ્યાસ કરો, એટલે એના જવાબો તમારે સાથે લખી નાખવાના, જેથી કરીને તમે જ્યારે નોટમાં સ્વાધ્યાય લખો તો તમારે સરળતાથી સ્વાધ્યાય લખાય અને તમને તૈયારી કરવામાં સરળતા રહે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમારે સ્વાધ્યાયની અંદર 9 ખાલી જગ્યા છે જ્યારે આ ફ્લોચાર્ટ બનાવવા માટેનો પ્રેક્ટિકલ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણો પાઠ એલ્ગોરિધમની રચના અહીંયા પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયોનો અભ્યાસ કરજો અને તમારી કમ્પ્યુટરની નોટમાં સ્વાધ્યાય લખવાનું છે. બરાબર આવજો, આવતા પીરિયડમાં નવા પ્રકરણ સાથે ફરી મળીશું.